પદ્મ પુરાણમાં એવું લખેલું છે કે જે કોઈ વ્યક્તિ ભગવાનની પાસે દીવો કરે, ખબર છે તુલસીજીને ગમે એટલા સાચવો તો થોડાક ટાઈમ થાય એટલે સુકાઈ જાય, પછી તમે એનું શું કરો? પણ ટૂંકમાં જવા દો ને, હા એમ, પણ બહાર કાઢ નાખો. હવે તમે આ સાંભળશો પછી નહીં કાઢો. પદ્મ પુરાણમાં લખેલું છે, સુકાયેલી તુલસીનું જે લાકડું હોય એ દીવાસળી છે ને એની સાથે અડાડો, અને એ તુલસીની લાકડીથી જે દીવો પેટાવે, પદ્મ પુરાણમાં લખેલું છે, એક દીવો પેટાવે અને 10 કરોડ દીપ દાનનું ફળ મળે. દસ કરોડ, કેટલા બિલિયન કીધું? જેને બિલિયનમાં ખબર પડે એને કરોડમાં નથી પડતી, અને જેને કરોડમાં પડે એને બિલિયનમાં નથી પડતી. આવું છે. હાજી, પદ્મ પુરાણ કેટલી બધી જગ્યાએ તુલસીનો મહિમા લખેલો છે. તુલસીજીના કુંડામાંથી જરાક માટી લઈને કપાળમાં લગાડો એટલે તમે એનું તિલક કર્યું કહેવાય. એક જ દિવસ ઠાકોરજીની પૂજા કરી 100 દિવસ પૂજા કરી હોય એટલું ફળ મળે. પદ્મપુરાણમાં લખેલું કેવી જબરદસ્ત વસ્તુ આપણે ત્યાં લખેલી છે. અદભુત અદભુત ફળ પ્રાપ્ત થાય. કોઈ વ્યક્તિનું પેલું ડેડ બોડી લઈ જતા હોય એની સાથે તુલસીનું નાનકડું લાકડું મૂકી દો. કહે છે એ તુલસીના કાષ્ઠ સાથે જે જાય સીધો વૈકુંઠમાં જાય. મેં જે દિવસનું વાંચ્યું, હું જેની જેની સ્મશાન યાત્રામાં જાઉં, મારા ઘરેથી જ તુલસીનું લાકડું લેતો જાઉં. પદ્મપુરાણમાં લખેલું છે, ખોટું હોય તો કઈ વાંધો નહીં, મેં તો તુલસી જ મૂકી છે, મેં ક્યાં કઈ ખરાબ લખ્યું એવું લખેલું. ભારતમાં તો ક્યાંક ક્યાંક હજી તે લાકડાનો ઉપયોગ થાય છે. લખ્યું છે, ચાહે બાવળના ને જેવા તેવા લાકડા પણ કેમ ન મૂક્યા હોય, તુલસીની લાકડી મૂકવાથી બધા લાકડા પવિત્ર થઈ જાય. અમુક વસ્તુ તો આપણે બિલીવ ના કરીએ એવી લખેલી છે. કહે છે તુલસીજીનું કાષ્ઠ જેના શરીર સાથે બળ્યું એ માણસને વૈકુંઠમાં પહોંચે એટલું જ નહીં, એને લેવા માટે થઈને જનાર્દન સ્વયં સામે જાય છે. ગજબનો મહિમા છે.